અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. માણાવદરમાં સરકારી હોસ્પિટલની કોંગ્રેસની ટીમ દ્વારા ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી અને કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ હોસ્પિટલની મુલાકાત કરીને દરેક ડોક્ટરનું અભિવાદન પણ કર્યું હતું. માણાવદર તાલુકામાં જેટ વિમાન ગતિએ પ્રસરી રહેલા કોરોનાએ નિંદર ઉડાડી મૂકી છે. અહીં રોજના 100 થી 200 જેટલા કોરોના પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે. સરકારના સબ સલામત ગણાતા કોરોનાએ હવે હવામાં ઉડાડી મૂક્યો છે. માણાવદરમાં સરકારી દવાખાનામાં વેક્સિન લેવા માટે તેમજ ટેસ્ટિંગ માટે ભીડ ઉભરાઈ રહી છે. ઘરે ઘરે ખાટલા જેવી અતિ નાજુક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કોરોનાના થતા ટેસ્ટિંગમાં 85% દર્દીઓ પોઝિટિવ આવી રહ્યા છે. જો કે સરકાર આ પ્રશ્ને સજાગ નહીં બને તો માણાવદરની પરિસ્થિતિ ભયંકર બનશે. અહીં કોવિડ સેન્ટર વધારવાની ખાસી એવી જરૂર છે. એકલા સરકારી દવાખાના પર નિર્ભર રહે તો માણાવદરમાં મહાભયંકર મહામારીથી કઈ રીતે બચી શકશે? નવા કોવિડ સેન્ટરો આપવા માટે સરકાર સમક્ષ વારંવાર લોકોએ માંગણી કરી છે, છતાં પણ એસીમાં આરામ ફરમાવી રહેલું સરકારનું રૂવાડિયોએ ફરકતું નથી. સરકારી ડોક્ટર ભાર્ગવ ભાદરકા તથા સહાયકો તથા વતજતા કેસોને અટકાવવા 24 કલાક પરિશ્રમ ચાલુ કર્યો છે. પોતાના જીવના જોખમે સરકારી તબીબો કોરોનાના દર્દીઓ વચ્ચે રહીને સેવાઓ બચાવી રહ્યા છે. ડોક્ટરોની આવી ઉમદા કાર્યોની નોંધ માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અરવિંદ લાડાણી તથા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ દિલીપભાઈ જશાણી, શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ ઝાટકિયા, કોંગ્રેસના આગેવાન જિગ્નેશભાઈ છૈયા સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને દરેક ડોક્ટરોનું અભિવાદન પણ કર્યું હતું અને સરકારને અહીં કોવિડ સેન્ટરો ચાલુ કરવા ફેક સંદેશા પાઠવી જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા લોકોની વારે આવવા રજૂઆતો કરી હતી. આજ રોજ માણાવદર સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા અને અહીંના મુખ્ય ડોક્ટરશ્રીને રૂબરૂ મળતા માણાવદર સિવિલ હોસ્પિટલમાં હું જરૂરિયાત છે એ બધું જાણ્યું. સ્ટાફની કામગીરી બહુ સંતોષકારક છે. અહીંનો સ્ટાફ અત્યારે જોતા ખડે પગે જ છે, એમાં કોઈ પ્રશ્ન કાંઈ છે નહીં. પણ હકીકતે માણાવદરની આજની પરિસ્થિતિ બહુ ભયંકર થતાં અને જૂનાગઢ અહીંથી દૂર થતાં માણાવદર તાલુકામાં કોવિડ સેન્ટર ઊભું કરવું જોઈએ. આના માટે દવાખાનાની સામે જ નવું તાલુકા પંચાયતનું બિલ્ડિંગ બનેલ છે, ત્યાં જ આ ટ્રાન્સફર કરી અને કોવિડ-19 સેન્ટર ઊભું કરી દેવું જોઈએ સરકારે તાત્કાલિક. માણાવદરના 2 શહેર સહિત 58 ગામ અને આજુબાજુ ઘેરના મળી કુલ 70 થી 80 ગામનો વ્યવહાર માણાવદર શહેર આરે છે. તો સરકારશ્રીએ તાત્કાલિક માણાવદરને કોવિડ સેન્ટર ઊભું કરી અને લોકોને આજની જે આ મહામારીનો ભોગ બનવું પડે છે એ દુઃખમાં હળવું થાય એવા પગલાં લેવા જોઈએ. જિગ્નેશ પટેલ, D9 ન્યૂઝ, માણાવદર.